નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં અંગ્રેજી વિષયની પેપર સ્ટાઇલ વિશેની ચર્ચા કરીશું. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું ક્વેશ્ચન પેપર સ્ટાઇલ કયા પ્રકારની રહેશે એ અંગેની આપણે વિશેષ માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સેક્શન એની અંદર 1 થી 10 પ્રશ્નો જે તમારી મેઇન ટેક્સ્ટના જે પાઠ છે એમાંથી પૂછવામાં આવશે. 10 પ્રશ્નો હશે, સામે એના 10 ગુણ છે. ધોરણ 9ના માળખા પ્રમાણે પેરેગ્રાફ આપેલા હશે, પેરેગ્રાફની નીચે એના ક્વેશ્ચન આપેલા હશે અને એ ક્વેશ્ચનના આન્સર તમારે પેરેગ્રાફમાં જોઈ અને લખવાના રહેશે. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન છે એ 1 થી 10 લેસનમાંથી કોઈપણ પાઠમાંથી શોર્ટ નોટ પૂછવામાં આવશે. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ એની વન. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો, 2 પૂછવાની છે, એમાંથી કોઈ પણ 1 લખવાની રહેશે, જેના કુલ ગુણ છે 3. એમાં પણ લેસનના આધારે તમને મુદ્દાઓ આપેલા હશે, એટલે કે ક્વેશ્ચન્સ આપેલા હશે અને એ ક્વેશ્ચનના આધારે તમારે એના જવાબો લખવાના છે, એટલે કે શોર્ટ નોટ પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ 12, 13, 14 અને 15 નંબરનો જે ક્વેશ્ચન છે તે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે આપેલ સેન્ટેન્સ સાચા છે કે ખોટા તે કહો, એટલે કે રાઇટ ઓર રોંગ કરવાનું છે. એ પણ તમારી મેઇન ટેક્સ્ટના આધારે, મેઇન ટેક્સ્ટમાં આપેલ પાઠના આધારે તમારે રાઇટ કે રોંગ, ટ્રુ કે ફોલ્સ તમારે કરવાનું રહેશે, જેના માર્ક્સ પણ 1 વાક્ય દીઠ 1, એટલે કે 4 માર્ક્સનો આ ક્વેશ્ચન રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 15 ગુણ એ તમારી મેઇન ટેક્સ્ટમાંથી પૂછાશે. ત્યારબાદ સેક્શન બી શરૂ થશે. સેક્શન બીની અંદર પહેલો ક્વેશ્ચન, એટલે કે 16, 17 અને 18, 3 ક્વેશ્ચન હશે. 16, 17 અને 18 એ તમારી મેઇન ટેક્સ્ટબુકમાં આપેલ પોયમમાંથી પૂછાશે. રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એમાં તમારી પોયમમાંથી એક સ્ટેન્ઝા આપેલો હશે, એની નીચે 3 પ્રશ્નો આપેલા હશે અને એ 3 પ્રશ્નોના આન્સર તમારે આ સ્ટેન્ઝામાંથી જોઈને લખવાના રહેશે. એના ગુણ પણ 1 ક્વેશ્ચનનો 1 માર્ક, એ રીતે 3 માર્ક્સ રહેશે. ત્યારબાદ 19, 20, 21, 22 અને 23, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, 19, 20, 21, 22 અને 23 આ 5 જે પ્રશ્નો છે તે બ્લેકબક, જે આપણું સપ્લિમેન્ટરી રીડર બુક છે, એમાંથી પૂછાશે. સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી કોઈ પણ એક લેસનમાંથી આ પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફના આધારે તમારે 19 થી 23 ક્રમના જે પ્રશ્નો છે એનો જવાબ આપવાનો રહેશે. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ અંદર આપેલો છે, એના આધારે તમારા નોલેજ અને તમારા અન્ડરસ્ટેન્ડિંગના આધારે તમારે સેન્ટેન્સ ક્રિએટ કરી અને આન્સર લખવાનો છે. એમાં પણ મીન્સ પણ પૂછી શકાય, ટ્રુ ઓર ફોલ્સ પણ પૂછી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, 25, 26 અને 27 આ 4 પ્રશ્નો એમાં
ઇન્ફોર્મેશન આપેલી હશે, સૂચના તમને એવી આપેલી હશે, રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. એટલે કે ઇન્ફોર્મેશનમાં તમને કંઈ પણ આપેલું હોય, એમાં ઇન્વિટેશન કાર્ડ આપેલું હોય, કોઈ ડેટા આપેલા હોય, લાઇબ્રેરીનું સમયપત્રક આપેલું હોય, ઇન્વિટેશન આપેલું હોય વગેરે, કંઈ પણ ટૂંકમાં ઇન્ફોર્મેશન તમને અહીંયા આપેલી હશે કે ભાઈ કેટલા વાગે પ્રોગ્રામ હતો, ક્યારે હતો વગેરે વગેરે, એનું વેન્યુ શું હતું, ઉદ્ઘાટક કોણ હતા વગેરે, તમામ માહિતી આ ડેટાની અંદર આપેલી હશે. એના આધારે આ ચાર ક્વેશ્ચનના જવાબ તમારે અંદરથી લખવાના રહેશે. આગળ ક્વેશ્ચન નંબર 28, 29, 30 અને 31 આ ચાર ક્વેશ્ચનના આન્સર તમારે આ ડાયલોગમાંથી આપવાના રહેશે. સૂચના તમને એવી આપેલી હશે કે રીડ ધીસ કન્વર્સેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. એમાં પણ એક ક્વેશ્ચન દીઠ 1 માર્ક્સ, એટલે કે 4 માર્ક્સનો આ પ્રશ્ન છે. એમાં પણ માહિતી અંદર આપેલી છે અને તમારે એના આન્સર લખવાના રહેશે. ત્યારબાદ સેક્શન સી એટલે ગ્રામર વિભાગ. ગ્રામર વિભાગની અંદર ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 આ ત્રણ જે પ્રશ્નો છે તે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સ. સૂચના તમને આવી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9ની અંદર ફંક્શન્સ વિશેનો અભ્યાસ કરી ગયેલા છો. એ ફંક્શન્સના આધારે ધોરણ 10ની અંદર પણ આપણે એ વિશેની પ્રેક્ટિસ કરીશું, જેનાથી તમે વાકેફ છો. તો એ આવી રીતે તમને આપેલું હશે, સેન્ટેન્સ આપેલા હશે, સામે ફંક્શન્સ આપેલા હશે, તમારે સાચું ફંક્શન ઓળખી અને એની સામે એનો આન્સર લખવાનો રહેશે. એના પણ કુલ 3 માર્ક્સ રહેશે. ત્યારબાદ 35, 36 અને 37 એ પણ ફંક્શનના આધારે ડાયલોગ સ્વરૂપે તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. એમાં સૂચના આવી છે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ઓન ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ. એમાં પણ 3 જે પ્રશ્નો છે એના 3 માર્ક્સ છે. આવી રીતે વાતચીત આપેલી છે, કૌંસની અંદર તમને ફંક્શન્સ આપેલું છે અને ઓપ્શન આપેલ છે એ, બી, સી અને ડી. એમાંથી સાચો આન્સર કયો આવશે એ તમારે શોધીને લખવાનું રહેશે. ત્યારબાદ 38, 39 અને 40 નંબરનો પ્રશ્ન એમ એ પણ ફંક્શન્સના આધારે તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું રહેશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. 3 વાક્યો આપેલા હશે, એ જે 3 વાક્યો છે એ કૌંસની અંદર તમને કયું ફંક્શન વાપરવું એ વિશે માહિતી આપેલી હશે. એના આધારે તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું રહેશે. ઇન શોર્ટ કહેવું હોય તો 32 થી 40 નંબરનો પ્રશ્ન એટલે ફંક્શન વિશેનું નોલેજ હોય તો તમે 9 માર્ક્સ આરામથી તમે પ્રાપ્ત કરી શકો. ત્યારબાદ 41મો જે ક્વેશ્ચન છે તે જોઈશું આપણે. એમાં સૂચના એવી છે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા બ્રેકેટની અંદર શબ્દો આપેલા હશે, બ્રેકેટની અંદર 3 શબ્દો આપેલા હશે. એ 3 શબ્દો પેરેગ્રાફ વાંચીને સ્યુટેબલ જગ્યાએ એનો ઉપયોગ કરવાનો રહેશે. એના પણ 3 માર્ક્સ છે. નેક્સ્ટ 42, 43 અને 44 નંબરનો ક્વેશ્ચન. એમાં સૂચના તમને આવી આપેલી હશે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ
હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. ત્રણ પ્રશ્નો છે, એના માર્ક્સ પણ ત્રણ છે. એમાં એક વર્ડ આગળ આપેલો છે, એની સામે એક વર્ડની સામે એક સાચો અને બીજા ત્રણ ખોટા, એવી રીતે તમને ઓપ્શન આપેલા છે. એમાંથી તમારે સાચો આન્સર શોધી અને લખવાનો રહેશે. ત્યારબાદ સેક્શન ડી, સેક્શન ડી એ પણ ગ્રામર બેઝ છે. સેક્શન ડી પણ ગ્રામર બેઝ જ છે. એમાં 45 નંબરનો ક્વેશ્ચન, એટલે ઇન્ડિરેક્ટ સ્પીચ, જે તમે ધોરણ 9માં ભણી ગયેલા છો. સૂચના આવી છે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇન્ડિરેક્ટ સ્પીચ, જેના માર્ક્સ છે 3. ત્યારબાદ 46, 47 અને 48 નંબરનો ક્વેશ્ચન, એ કન્જક્શન છે, એ પણ ધોરણ 9માં તમે શીખી ગયેલા છો. ત્યારબાદ એના માર્ક્સ પણ 3 છે. ત્યારબાદ સૂચના આવી આપેલી હશે, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અન્ડરલાઇન વર્ડ્સ. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અન્ડરલાઇન વર્ડ્સ, એટલે પેરેગ્રાફની અંદર 3 એવા શબ્દો આપેલા હશે કે જે ખોટા હશે, એનું આપણે કરેક્શન કરવાનું રહેશે. એના પણ 3 માર્ક્સ છે. ત્યારબાદ 50 નંબરનો ક્વેશ્ચન, સૂચના આવી છે, ડૂ એઝ ડિરેક્ટેડ, એટલે કે સૂચવ્યા પ્રમાણે કરો. એમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. હવે અહીંયા 50 અને 51 આ બંને પ્રકારના ક્વેશ્ચન એ સૂચવ્યા પ્રમાણે કરવાનું છે. એટલે કે પેરેગ્રાફ તમને આપેલો હશે, ત્રણેક વાક્યોનો પેરેગ્રાફ આપેલો હોય. એમાં આવું આપેલું હશે, બિગિન લાઈક ધીસ. એમાં પહેલું જે સેન્ટેન્સ હોય એના પરથી આપણે નક્કી કરવાનું રહેશે કે આ પેરેગ્રાફને તમારે કઈ રીતે ચેન્જ કરવાનો છે. એટલે કે એ ઇન્ડિરેક્ટ સ્પીચ છે, એ સિંગ્યુલરમાંથી પ્લુરલ છે, પ્લુરલમાંથી સિંગ્યુલર છે, જેન્ડર ચેન્જ છે, ટેન્સ ચેન્જ છે, એ કેવી રીતે શું કરવાનું છે, એ બિગિન લાઈક ધીસ કરી અને એક સેન્ટેન્સ અથવા અડધું સેન્ટેન્સ તમને ફોર એક્ઝામ્પલ આપેલું હશે, જેના પરથી તમારે નક્કી કરવાનું રહેશે કે આનો શું આન્સર શું છે, પેસિવ છે, જેન્ડર ચેન્જ છે, ટેન્સ ચેન્જ છે, એટસેટ્રા. નેક્સ્ટ, નેક્સ્ટમાં ક્વેશ્ચન નંબર 52, 53 અને 54. એમાં સૂચના તમને આવી આપેલી છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. માર્ક્સ આપેલા છે એના 3. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. એક સેન્ટેન્સ આપેલું છે, એના 4 ઓપ્શન આપેલા છે, એ બી સી અને ડી. એમાં જે સેન્ટેન્સ આપેલું છે, સિમ્પલ સેન્ટેન્સ જે આપેલું છે, એમાં એક પાર્ટ નીચે અન્ડરલાઇન આપેલી છે અને એ અન્ડરલાઇનવાળો જે પાર્ટ છે તે તમારો આન્સર છે. એ બી સી ડીમાં જે ક્વેશ્ચન પૂછેલો છે એનો એ આન્સર છે. તો એમાંથી શોધી અને આપણે લખવાનું રહેશે. આવી રીતે 3 ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના રહેશે. નેક્સ્ટમાં સેક્શન ઈ, જેને આપણે રાઇટિંગ સેક્શનના બીજા નામે ઓળખીએ છીએ. કયું સેક્શન? રાઇટિંગ સેક્શન. હવે આમાં 55 નંબરનો ક્વેશ્ચન, એટલે પેરેગ્રાફ રાઇટિંગ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. 6 માર્ક્સ છે એના. 3 પોઈન્ટ આપેલા હશે, 3 સબ્જેક્ટ્સ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક એ તમારે
पेरेग्राफ राइटिंग करवानू रहेशे। त्यार बाद 56 नंबर नो प्रश्न, विद्यार्थी मित्रों 56 नंबर नो प्रश्न आपण धोरण 9 मा आपणे लखता हता, ईमेल राइटिंग छे। ईमेल राइटिंग तमारे आश्रे 30 शब्दोनी अंदर करवानू छे, जेना मार्क्स छे 5, अने एना अथवामां ईमेल राइटिंगना अथवामां तमारे रिपोर्ट राइटिंग करवानू छे। शुं करवानू छे? रिपोर्ट राइटिंग, एना मार्क्स छे 5। ત્યારબાદ 57 નંબરનો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, એટલે કે પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન। શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પિક્ચર ડિસ્ક્રિપ્શન। આવું પિક્ચર તમને આપેલું હશે કંઈ પણ, એના આધારે તમારે એનું નેરેશન કરવાનું રહેશે, જેના માર્ક્સ છે 5। ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને ધોરણ 10ની પેપર સ્ટાઇલની અંદર સરસ મજાનો ખ્યાલ આવ્યો હશે। ન ખ્યાલ આવ્યો હોય, કંઈ પણ ક્વેરી હોય તો 10માના ગ્રુપની અંદર તમે મૂકજો, જેથી કરીને ધોરણ 10ના ક્લાસ ટીચર મને સૂચના આપશે, એ રીતે હું તમારો સંપર્ક કરી અને કંઈ પણ મુશ્કેલી હોય તો દૂર કરવાનો પ્રયત્ન કરીશ। થેન્ક યુ વેરી મચ।